આબડા પૂરી 25 કરોડના ખર્ચે નવું સમારકામ કરાતા કેનાલમાં હાલ નવી ચેનલ બની ગઈ છે જેના ફળ સ્વરૂપે નવી કેનાલ માટે પાણી છોડવામાં આવ્યું છે। કેનાલોમાં સમારકામ પછી પહેલીવાર કરજણ ડેમમાંથી ડાબાકાંઠાની મુખ્ય કેનાલમાં કુલ 200 ક્યુસેક અને હાઇડ્રોપાવર પાણી છોડાયું છે જેને કારણે સ્મોલ હાઇડ્રોપાવર પાવરનું 21 યુનિટ પણ શરૂ કરતા તેમાંથી 35,000 યુનિટ સૈનિક વીજ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે। કરજણ જળાશય યોજનાના કાર્યપાલ ઇજનેર જયેશ વાઘેલાના જણાવ્યા અનુસાર હાલ ઉનાળાની શરૂઆત થતાં ખેડૂતોની માંગ અને જરૂરિયાત પ્રમાણે સિંચાઈ પ્રમાણે તબક્કાવાર પાણી છોડવામાં આવશે। હાલ ડાબાકાંઠાની મુખ્ય કેનાલમાં કુલ 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નવી કે નંગ કાર્યપાલ ઇજનેર વાઘેલાએ જણાવ્યું છે કે નવી કરતા હવે કેનાલો લીકેજ નહીં થાય, પાણીનો બગાડ અટકશે અને ખેતી માટે વધારે પાણી ખેડૂતોને આપી શકાશે। જો કે પહેલા સિઝન પ્રમાણે પાણી અપાતું હતું પણ હવે રોટેશન પ્રમાણે પાણી અપાશે, કારણ કે ખેડૂતો હવે બારેમાસ બારમાસી પાક લેતા થયા છે અને આધુનિક ખેતી કરતા થયા છે, તેથી માંગ પ્રમાણે આવો ભરવાથી પાણી મેળવી શકાશે। હાલ ઉનાળાની શરૂઆત થતાં જ ગુજરાતમાં મોટાભાગના ડેમમાં પાણી ઓછું થઈ રહ્યું છે, પણ ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ જળાશય યોજનાનો એકમાત્ર કરજણ ડેમ ખેડૂતો માટે આશીર્વાદરૂપ પુરાવો થયો છે। કરજણ ડેમમાં હાલ 66% પાણીનો ભરપૂર પ્રયાસ જતો છે। આ આખો ઉનાળો અને આવતા ચોમાસા સુધી પાણી પીવા માટે અનેક ખેડૂતો માટે પૂરતું પાણી મળી શકશે તેમ ડેમ સત્તાવાળાઓએ જણાવ્યું છે। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા।